ગુડ મોર્નિંગ એવરીવન, સીતારામ, કેમ છો બધા? તો આજે હું જેરુસલેમ આવી હતી, તો આમાં જવો, જેરુસલેમમાં વરસાદ હે, હમણાં જ હરવડું આવ્યું હતું ને, તો બધું ભીનું ભીનું કરે ગું. હું આવી તો જેરુસલેમ, ઘણા બધા ટોપિક હે મગજમાં ઉતારવાના, તો જોઈએ કેટલોક ટાઈમ રહી અને હું હું દેખાડે હગા અને ક્યાં ક્યાં શૂટ થાય, જે કંઈ પકડ્યું હોય તમને આગળ વિડીયોમાં ખબર પડશે. તો આથી હાલતા હાલતા જઈએ. સૌથી પહેલાં તમારો ટોપિક છે અહીંયા રામી લેવી કવર કરવાનું. રામી લેવી સુપર માર્કેટ છે, ઇઝરાયલનું બહુ મોટું રામી લેવી. અહીંયા હે ને બહુ બે મોટા સુપર છે, રામી લેવી અને ઉસરાદ ઇઝરાયલમાં. તો રામી લેવી છે ને, એની બ્રાન્ચ તો ઓલ ઓવર ઇઝરાયલમાં બધે જ છે. એવું કોઈ અંતરિયાળ વિસ્તાર હોય ને, ગામડું કે જ્યાં કંઈ ના મળતું હોય, ત્યાં રામી લેવીનો સુપર હોય હોય ને હોય જ. અને બધું બધું ત્યાં મળી જાય તમને, એ પણ રિઝનેબલ પ્રાઇસમાં બહુ સારી રીતના. તો આપણી કવર કર્યું, તો હાલતા હાલતા ના જઈએ. આ જો આ રેલનો પાટો હોય, તમે કવર કર્યો તો એટલે વખતે તમને ફર્સ્ટ સ્ટેશન ને ફર્સ્ટ રેલવે સ્ટેશનને દેખાડ્યું હતું ને, એ આ સાઈડનું દેખાડ્યું હતું બધું. એ આ સાઈડ આપણી બેગ હતા, આજે આપણે જવાનું હોય આ સાઈડમાં. તો હાલતા હાલતા જઈએ ત્યાં રામી લેવીમાં અને દેખાડા તમને. તો જુઓ અહીંયા હે ને એક્સરસાઇઝનું પર રાખેલું હોય, કસરત કરવાનું. જુઓ રેલના પાટા પીરા ફ્રી ઓપમાં કોઈ એક્સરસાઇઝ કરવા પણ આવે, હગે અહીંયા ઘણા કરતા હોય. અટાણતા બપોરનો એક દોઢ વાગ્યો હતો, કંઈ ખરાબ બપોર તો કોઈ હોય નહીં. ને જો કે વરસાદ હતો, આગળીમાં બધું ભીનું હોય તે હરવડું આવ્યું હે. તો ને હાલો બધા હાલતા હાલતા જઈએ. કોઈને એક્સરસાઇઝ કરવી હોય તો અહીંયા છે. ને અહીંયા જે હવે મેટ્રો ટ્રેન નીકળી છે ને, એના માટેનું કામ ચાલુ છે. તો આ બધું પેક થઈ ગયું ને કેરા, બધું ગ્રીન હતું ને બધું બહુ મસ્ત હતું. તમને હે ને આમાં થોડો કે પવન નો અવાજ આવી છે, કારણ કે પવન નો પવન છે ને સનલાઇટ એટલી હે નહીં, એટલે કો આખો વયો ગો વરસાદને કારણે. જુઓ વરસાદનું હરવડું આગળી જાય તો જુઓ પાણી પાણી છે હજી આમાં. ને અમુક અમુક અત્યારે હાલવા નીકળ્યા, અમુક એ મારી જમામાં જતા હોય, કોઈના ઘર ઢૂકડા હોય તો હાલતા હાલતા બધે જતા હોય. ટોટા તો પાનખર ઋતુ હાલે ને વરસાદ નો હાલે, એટલે પાંદડા પાંદડા થયા બધામાં. એ ઇલેક્ટ્રિક સાયકલ છે, બેટરી વાળી, ફૂલ ફૂલ જાય. થોડો કંઈક તડકો નીકળ્યો, તડકો આવે ને જાય, આવે ને જાય, આવે ને જાય. હવે હું થોડી કંઈક સેટી છે રામી લેવી સુપરથી, હાલતી હાલતી પૂગવા આવી. આખો નત ઉતાર્યો, કારણ કે આને ઉતારી આખો હાલવાનો તો પછી લાંબો થઈ જાય. તમે કીધું મેન મેન હે જ લાંચી, ત્યાં આપણે સુપર જઈને મળીએ. આજે સામે છે ને એ સ્કેટિંગ માટેનું હોય, છોકરાના રમતા હોય ને સ્કેટિંગ શીખતા હોય ને એવું બધું. સામે ના ઓટા નથી જતી ને, જુઓ આ બધા હરોહર ઝાડમાં વાવેલા છે ને, તો ઝાડવામાં જુઓ ઓટોમેટિક પાણીનું ગોઠવેલું જ છે, તો એમાં ઓટોમેટિક પાણી બધું ચડવાને મળે જાય, પીવડાવવું ન પડે ને રાખ. ને પવન સારો એવો હે ને ઠંડી પણ સારી એવી છે, પાછું વરસાદનું ટીપ ટીપ્યું ચાલુ થયું. આખું અંધારું અંધારું થઈ ગયું એટલે હરવડું આવે એવું લાગે, પાછું હરવડું આવે પેલા રામી લેવી ઘરે જાય તો સારું, નકો ભીંજાય. છત્રી તો લેવી જ નતું. તો રામી લેવી પૂગવા આવ્યા ને, તો જો અહીંયા અહીંયા છોકરાને રમવાને આવ્યું, તમે કહું તમને દેખાડા પહેલાં. હાથી પહેલાં તમને આ જોઈ લ્યો બુક સ્ટેશન, સો કોઈને વાંચવા લઈ જવી હોય પુસ્તક તો અહીંથી તમે ફ્રી ઓફ લઈ જઈ શકો. ને કોઈને ડોનેટ કરવી હોય તો તમે અહીંયા મૂકી શકો, દાન કરે શકો તમારી ન જોતી હોય બુક, તો બીજા કોઈ વાંચવા લઈ જાય. ટૂંકમાં ટોટલી વાંચવાની બુક હોય અહીંયા બધી. ને પાણીનું તો હવે તમને ખબર છે કે પાણી પીવાનું રાખવું જોઈએ. ને જો અહીંયા છોકરાઓને રમવાનું પણ હે, હાલો અહીં પાટે જાય તો અહીં થઈને હાલ નીકળી જાય ને, તમને નજીકથી દેખાડતી પજા. કોઈ નાના છોકરા જોતા હોય તો એની પણ બોરિંગ ન થાય ને, એના પણ ઇન્ટરેસ્ટની વસ્તુ આમાં કંઈક પણ આવે. તો છોકરાઓને રમવાના પણ કેટલા મસ્ત મસ્ત પાર્ક બનાવેલા હોય અહીંયા હે ને. નીલગરિયું બહુ હે, અહીંથી ઠેકે જઈએ.
તો જુઓ, જો આ છોકરાને રમવાનું હોય અલગ, કેટલો શાંતિવાળો હોય આમ. ને આ તો એટલું બધું સોફ્ટ આવે ને જોવા, કે છોકરું પડે તો પણ લાગે નહીં. ને આ જુઓ, આમાં પકડે ને છોકરા ફરતા હોય, લટકતા હોય ને એક્સરસાઇઝ થાય એવું મેં ટૂંકમાં. અને આ જુઓ, છોકરાને રમવાનું ચડવાનું, આ એવું માઇન્ડ ડેવલપ થાય, બોડી ડેવલપમેન્ટ થાય, એક્સરસાઇઝ કરે હગે, એવી જ રમતો ને એવું જ બધું બનાવ્યું હોય. ને આ જુઓ, હોળી જેવું તો નહીં પણ શું કહેવાય, મુસાઠું થાય દિશો, કેટલું મસ્ત હોય. વરસાદ એવો હતો ને તો જો અહીંયા પાણી ભરાઈ ગયું આખું. તો આવી રીતના અલગ અલગ જગ્યાએ અલગ અલગ બેસ્યાર, પાંચ પાંચ મિનિટ હાલતા હાલતા આવા પાર્ક બનાવેલા જોયું, અલગ 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 પદ્ધતિથી. ને જો હિસકા, આ એક મણી વધારે ગમ્યું. જો આવી રીતના પેક આવે ને તો નાનું છોકરું મહિના, બે મહિના, ચાર મહિના વરહદીનું બેહાડે દો તો છોકરું ગમે એટલું હિસકો ફૂલ જાય તો પડે નહીં. સેફટી વધારે નાના છોકરાઓને દે કે છોકરું એમાંથી પડે નહીં. ને આ બહુ મજબૂત આવે, ઘડીકમાં તૂટે નહીં. ને આ મોટા આપણા જેવા હિસકે હગે આમાં તો આ પણ એટલું મજબૂત મટીરિયલ હે ને કે વાત ન પૂછો. હું તો આની દેખાય તે દું નાવા નાવા હે કે તૂટ્યા ફાટ્યા કંઈ નહીં આમાં, ને કંઈ થતું નથી. તો હાલો, તો આ ગાર્ડન જોવા લીધું ને, હાલતા હાલતા જઈએ હવે. ને આ આ હે ને જોવો પાણીનું હે ને કમળો ઉગાડેલા, કમળા જે દેખાતા ને ને કે પેલા કમળ હતા ને, પાણીમાં કમળ હવે હે કે નહીં ખબર નહીં, ના દેખાતા હતા નહીં. ને વરસાદ આવ્યો ને તો આખું કાદોવાળું હોય તો એમાં જરીએ જોઉં, કહેતી હતી ને કમળ હતા ખુદ અટાણીને, કમળના વેલા હે ફૂલડા નથી કમળના અટાણીના. જોયેલ અમને કઈ કમળના ફૂલડા એટલા ખીલા હોય ને ત્યારે એટલું મસ્તીનું હોય એ બધું. ને જો કેટલું બેહવાનું ને બધું મસ્ત રાખેલું હે, છોકરા રમતા હોય, માહિતી બેઠા હોય અથવા હાલવા નીકળ્યા હોય એ પણ બેઠા હોય તો વાંધો ન આવે. જો આ પણ ખાવા પીવાનું બેહવાનું બનાવેલું હોય, બે સાઈડ એટલે ખુલી સ્યું હોય, વચમાં ટેબલ હે, એના ઉપર તમે ખાઈ પીએ હગો. અને અહીંયા જૂની ઘણી બધી યાદો હોય, જે અટાણે યાદ આવે કે અહીંયા બહેન બાજરાના રોટલા ને વઘારેલી ચટણી દોઈને ખાધા હતા, શાકને રોટલા ખાધા હતા, અહીંયા કામ કરતા હતા, ઘણા બધા એકબીજાને હેલ્પ કરતા અને જમવાનું શેરિંગ કરતા. અને હા મેં દેખાઈ ફાઇનલી રામી લેવી ભોગી આવ્યા. તો જિંદગીમાં ઘણી વખત યાદો રહી જાય ને એ સમય વયો જાય જે પાછો ક્યારેય નતા આવતો, તો કે ઘણી વખત એ સમયને લઈને આપણે પસ્તાવો થાય કે હું બહુ સારો સમય હતો. ઘણી વખત એવો પણ ટાઈમ એવો હોય તી કંઈક હોઈરો વયો ગયો તેને યાદ જ નથી કરવો. તો જિંદગીનું એવું હોય, જો વોકિંગ કરવા લઈને નીકળ્યો ભાઈ, બીજી એને હાલવા લઈને નીકળી, તો કુતરાઓને ટાઈમ ટુ ટાઈમ હાલવા લઈને જવા પડે, ટાઈમ ટુ ટાઈમ એણી ખાવું પીવું નવરાવું ધોરાવું કેટલું ધ્યાન રાખવું પડે છોકરાઓની જેમ. છોકરાઓની તો મારે એક ટાણું ન લઈ જવું તો હાલે, આની તો લઈ જવા જ પડે ફરજિયાત. ને જો હામે જે હે ને આ એ રામી લેવીનો સુપર હે, એવડો મોટો હે, તમે જુઓ આખે આખો હે ને રામી લેવીનો સુપર હે. અંદર જઈએ અને જોઈએ કેટલું રેકોર્ડિંગ કરે ગયા એ. તો હાલો બધા ભેગા, સૌથી પહેલાં તો હે ને તમારે ટ્રોલી લેવી હોય ને તો અહીંયા પાંચનો સિક્કો તમારે નાખવાનો, તો હજી ટ્રોલી અનલોક કરે હોય તો, અને નહીં તરી ટ્રોલી તમને નહીં મળે. પાંચનો સિક્કો નાખે ને ટ્રોલી કાઢવાની, ને તમે શોપિંગ પૂરું કરેલી હોય એટલે પાછો તમારો સામાન લઈ અને ટ્રોલી ત્યાં મૂકો એટલે પાંચનો સિક્કો તમને રિટર્નમાં પાછો મળી જાય. તો આ એમને પડી તો આ લઈ હોય એકલી જ છે, કોઈ એમને મૂકી દીધી પાંચના સિક્કા વગર નીકળી હોય, સિક્કાવાળી નીકળે ને તો એ તમારે સિક્કો પાછું લેવા હતું માણસ અહીંયા લાઈનમાં મૂકી દે ને જ્યાં ત્યાં મૂકે ન યુઝ થાય એટલે વ્યવસ્થા જળવાઈ દે, એના માટે રાખેલું હોય બધું. તો ટૂંકમાં વાંધો ન આવે. ચાલો તો હાલો રામી લેવીને અંદર આવે ગયા.
અને હું તમને દેખાડા આથી પહેલાં તો જો અહીંયા ટોયલેટ પેપર પડ્યા, બહુ સસ્તું અહીંયા મળે જો આખે આખું 1300 કલમ. આ હે કપડાં ધોવાનો હાબુ 53 રૂપિયામાં, કેટલો હે 9 કિલો. ને આજે આ લોકોનો તહેવાર આવે ને હમણાં ખાનુકા, આ ગુરુવારે, કાલે જ આ લોકોનો તહેવાર છે, તો એના માટેનો સામાન છે, કેન્ડલ્સ અને આ બધું. ને આ હે પેપર ટ્રાવેલ જો લ્યો, 5 શકલમાં આખે આખું 100 લાખ, ખરું કહેવાય. ને આ જુઓ ગ્લાસ, કોફી ગ્લાસ, જે પ્લાસ્ટિકના કાંટા કોફી માટે ને ચા માટે, 9 શકલમાં 3. સુપર બહુ મોટો હે ને, ત્યાંમાં જે કામ કરતા હોય ને એને બોલાવે માઇકમાં. આ હે કોલસા હે, જે આલા મતલબ બાર્બીક્યુ કરતા હોય ને એના માટે 9 શકલની આખી આખી બેગ કોલસાની. આ હે ગાર્બેજના ડબ્બા 289માં, ઓટોમેટિક ડબ્બા આવે ટચિંગ વાળા. હા, મીંદડીને ને કૂતરાને ડોગ ફૂડ ને કેટ ફૂડ, મીંદડાને આ લોકો મીંદડા પહેર્યા હોય ને તો જો મીંદડાને આવું જમવાનું આપે. આ જો સાના થર્મસ કેટલા લખેલા હે જો બેન, કાં કાંઈ અમુક અમુક કે બેન ભાવ કહેજો, ભાવ કહેજો. 25 શકલનું હે આ, 25 શકલનું થર્મસ છે. આ નાનું આ હે 30 શકલનું. તમને બતાવ્યા હતા. આ નાનું ગરમ હીટર હે રાખવાનું સેન્ડવીચ નું, મોટું મોટું ઝડપ ઝડપ જ ઉતારવાનું, કારણ કે બહુ મોટો હે એટલે પાછું. આ તો જોવું નાના નાના ક્યુટ ક્યુટ કેવડા કેવડા કે સોફિયા, 30 શકલમાં. આ હે મોટા ટોપિયા હે જે 100 શકલનું એક હે. આ સમસ્યું, આ સમસ્યું હે જુઓ 70 શકલનું. આ ખાનસાના ડબલા 14 15 શકલમાં 3. જો અહીંયા આવે પર લોઢી આવે તવો પેન 59 શકલમાં. પાણીની બોટલું હોય એનામાં હિયારો આવ્યો ગયો ને તો જો હિયારામાં અહીંયા ઘરમાં આમાં ગરમ બુટું પહેરે ગરમ લે તો એના કેટલા હે 8 શકલ. ને આ બધા ગરમ ગરમ કરવાનું હોય, ઘર ગરમ કરવાનું, કોઈને મોટું હીટરની સુવિધા ન હોય ને તો આવા નાના નાના રાખ્યા હગે. આવું મેં મારા ઘેર ઇન્ડિયા મોકલ્યું તો લાઇટનું બિલ વધારે આવે એટલે એ લોકો વાપરતા નથી. પાણીની કેટલ હે, પારસી હે, ઉપર કુમકુમ હે. આ બધી કાર્પેટું, પગલુસણિયા, મોજાન, જો આ ગરમ મોજા હે 15 શકલની, કેટલી હે એકમાં 3 જોડી, 15ની 3 જોડી ગરમ. આ ગરમ ધુહા હે અહીંયા 39 શકલનું નાનું. આ હે વેનિસ, જે ઓલા વ્હાઈટ કલરના કપડાં આવે ને, વ્હાઈટ લોન્ડ્રી જેમાં ધાગા થઈ ગયા હોય, ધોરણ કપડામાં આપણે ધાગા થઈ જાય ને તે કાઢવા માટેના હે આ બધા. આ હે પોતા હે, આ હે ટોયલેટમાં રાખવા માટેનું હા, કે સુગંધ આવે એટલે ફ્લેશ કરો ને, ઊભું ટોયલેટ આવે ને એના માટે ફ્લેશ કરો તો એમાં સુગંધ આવે. અને આ હે બોડી વોશ છે, 16-90નું બદલે 13-90નું 14-90નું એક ગમે લ્યો. આ હાબુ હે બોડી વોશ, ડીલ મનાવવાનું હાબુ. આ છે સૂપ નટ છે, સૂપમાં નાખવાના. આ તો ઓલા સ્નિચલને બનાવે ને તો બ્રેડ સ્ક્રમ્બલ હે. મોજા ને પછી બધું સામાન બધું જોડે જાય તમને, આમ બાજુ ભાઈનું બધું સુપર હે. પણ અહીંયા ન હોય કે ના મળે. આ જો કપડાં સુકવવાના હે, કપડાં સુકવવાના, ઓલા કપડાં રાખવાના લોન્ડ્રીના બધા, તો ઝડપ ઝડપ આપણે કવર થઈ.
કેચપ, ટોમેટો કેચપ, ફોડ ના બે, પાણીની બોટલ, આમાં કેટલું બોટલું આવે, ત્રણસો 12 નાની બોટલ પાણીની, 12 બોટલ 13 શેકલમાં, દસની 3, આ જુઓ ડવના એક્સ સ્પ્રે આવે ને બોડી સ્પ્રે, શું કહીએ, હા એક્સ બ્લેક ટૂંકમાં જે હોય, 8 ના 3, વાવ ચોખ્ખો મને એટલા ગમતા નથી. આ બધું ક્લિનિંગનો સ્ટોક છે, ક્લિનિંગનો સ્ટોક છે બધું. આ ટૂથપેસ્ટ કોલગેટ, આખે આખું પેકેટ 20 શેકલમાં. આરામી લેવીમાં જથ્થાબંધ સામાન તમને બહુ જ સસ્તો પડે, બહુ જ એટલે બહુ જ. આ જુઓ પ્લાસ્ટિકની ડીશું છે, એટલો થપ્પો ડીશુનો 14 શેકલમાં. બીજી નાની દુકાને લેવા જઈએ ને તો એ આવે 35-30ની. નર્સ છોકરાઓના ચોકલેટ, સ્નીકર્સ 10-10ની બને એટલા, હા હું તમને દેખાડવાની કોશિશ કરું. ખેવલીઓ છોકરી છે, ખેવડી બંદૂક લઈને જાય છે, બધા એમ સેફટી માટે ટાણે જાય છે. આ છે સીગમ માઉથ ફ્રેશનર 20 ના 2. ક્રિસમસને કિન્ડર ના બધા બધે તો હાબુ ને કોલગેટ ને. આજે પાસ્તા મેકરોની, મેકરોની જે પાસ્તા બનાવીએ ને એ સ્પગેટી, ટૂંકમાં સ્પગેટી ને પાસ્તા 11 શેકલના 5, તમે ગમે એ લ્યો. વાવ બહુ ના. આ કોફી જોવો, આ કોફી ગોલ્ડની 200 ગ્રામ આવે, 12 શેકલની. ના જો આ લોકોનો કાલે તહેવાર હે ને, ખાનું કા 8 દિવસનો તહેવાર ચાલુ થાય એમ એ લોકો કેન્ડલ લાઇટનિંગ કરી છે, તો એના માટેના કેન્ડલો હોય. આ બધો સામાન એના માટેનો હોય, ખાનું કા માટે હોય. ને જો આ ખાનું કા હે તો બધાને અલગ અલગ જાતનું અલગ અલગ ખાનું કા આવે, ખાનું કિયા કિયાનું. એમાં હે ને પહેલે દિવસે હે મેઇન કેન્ડલ તો ખરીદ આવે, મતલબ લાઇટિંગ કહે, પછી એક કેન્ડલ બીજે દિવસે, એક ને એક બે કહે, ત્રીજે દિવસે, ત્રણ ચોથે દિવસે, ત્યારે એવી રીતના દર 8 દિવસ થાય ને ત્યારે 8 થી 8 પૂર્યું કેન્ડલ, એવી રીતનાનો તહેવાર હે જે કાલેથી ચાલુ થાય એના માટેનો આ બધો છે. જો અલગ અલગ જાતના અલગ અલગ ઘરમાં અલગ અલગ ખાનું કા હોય, ખાનું પીયા તો આ ખાનું પીયા જી 200 શેકલ. આ 200 શેકલનું હે, પેલું 240 શેકલનું હે. તો આ બધા એનું ખાનું કાનો ફેસ્ટિવલનો સામાન છે, જે ટ્રેન્ડ માં હાલતું હોય, જે ફેસ્ટિવલ ચાલતા હોય ને એ બધો બધો સામાન અહીંયા લઈને આવે. અહીંયા સતર્યું પણ છે, અહીંયા ફૂલ પણ વેચાય, ફ્લાવર પણ વેચાય, પ્લાન્ટ પણ વેચાય, નાના નાના કુંડિયા પણ વેચાય. મને આ બહુ બહુ જ ન ગમે, કેટલો મસ્ત ન હું. આ ઓરેન્જ જ્યુસ 24 શેકલનું, 2 લિટરનું આવે, 1 લિટરનું લ્યો તો 12 શેકલનું. આવી રીતના ટ્રોલી લઈને જવાનું, તમારે તમારે રીતના ભરે લેવાનું બધું. આ જુઓ ફ્રોઝન, એ ફ્રોઝન જે ફ્રીઝરમાં હોય ને એ રાખેલું જો, અને આપણે શું કહીએ, સોરી સ્વીટ, એ આખું ફ્રોઝનમાં રાખેલું હોય 5-5 શેકલનું. આ હે ટૂંકમાં જો આ સોરી જઈ, આમાં ઉપર ભાવ લખેલા છે બધાને, છોકરાનું વેપરવું ને. આ 24 શેકલમાં આખે આખું આવે છોકરાઓનું ચોકલેટોનું. જો અત્યારે કાલે આ લોકોનો તહેવાર છે ને ખાનું કા, તેમાં સુગવનિયો ખાય આ લોકો, ઘેરા ઘેરા આવે અલગ અલગ ફ્લેવરમાં સુગવનિયો. 13 શેકલના શિયાર છે. આ જો સંતરા 100 શેકલના 100.80ના કિલો. આ જુઓ બ્રોકોલી, આ બ્રોકોલી આખું પેકેટ 7 છે, 7.90નું.
આહે ખાતા યાતના હે જો સફરજન એપલ દહ ને હિન અગિયાર સકલ ના કિલો આહે લાલ સફરજન એ પણ અગિયાર સકલ ના કિલો દસ પટે હિન અગિયાર સકલ ના બે દહિયા પાસે આપે તમને આ ત્રીજી જાતના સફરજન આ હે સોફી જાતના સફરજન જે ચૌદ સકલ ના કિલો હે આ હે બાર સકલ ના કિલો હે તો જો એટલી જાતના કેટલી જાતના સફરજન હે ને આ હે ટમેટા હે શેરી ટમેટા કોનો કોડે ગુમારાથી નવ સકલ નું બોક્સ છે નવ સકલ નું આ કલરફુલ ટમેટા જુઓ કારા ટમેટા પીરા ટમેટા ને લાલ ટમેટા એનો ભાવ લખી ને કાઢી લીધો આ જુઓ આ જ્યુસ કાઢવાનું મશીન જ્યાં નવ નેવું નવ્વાણું નું હે વામી દેખાય તું ઘર વખરીમાં એમાં હું તો એ બસો સકલ નું હતું અહીંયા જો સસ્તું હોય એ જ મશીન નવો સકલ હે આ એ મીઠા મરચા આવે એ નવ સકલ ના હે જવા નાની કાપડી કાકડી નવ સકલ ની લાલ કલર નું બટાકા કિલો એક પાંચ ના આ ટમેટા ને સો રૂપિયા ના કિલો ને કાકડી પણ સો રૂપિયા ના કિલો બનાના હે પાંચ ના કિલો כל הכבוד. ના હેલાલ ડુંગળી પાંચ સેકલની કિલો આખી બટેટાની જોડી ચાર સેકલની આ બટેટા લાલની આખી આખી પાંચ કિલાની આવે જે ચાર સેકલની હે આ રીંગણા પાંચ સેકલના કિલો ઉપરના કિલો પાંચના કિલો ઘણા મને કહેતા હતા કે બેન ભાવ સહિત બતાવજો તો જેટલું કવર થાય એટલું ભાવ સહિત હું તમને બતાવવા ના જોવો લો ડુંગળી કેવડી મોટી મોટી સાઇઝમાં હે ચાર સેકલની કિલો અહીંયા ધાણા ભાજી ગમે એ લ્યો દહની ત્રણ ધાણા ભાજી ને ફુદીનો ને ટૂંકમાં એ બધી લખતી જો અહીંયા લહણ પો ફોલેલું આવે ઇઝરાયલમાં કોઈને લહણ ફોલતા આરો થતું હોય ને તો જુઓ આ કિલો એક આખું લહણ ફોલેલું છે એની કિંમત આપણે જોઈએ કેટલી છે કિંમત જ લખેલી નથી એક કિલો છે ના કિંમતને બોર્ડ મારેલો નથી મારે પૂછવા જવું પડે તો હવે અહીંયા પૂછવા જાય તો વાર લાગે પાછું ક્યારેક જોઈશ કે અરે વારી વારી લખેલું છે પચીસનો કિલો મોંઘું પડે પેલું દસ સેકલના પાંચ ગાંઠે આવે તો ફોલે લેવાય ફરી ફોલેલું લોહણ પણ આવે આ ભાઈ ખાસા લેક્ટસ સલાડ માટે ગ્રીન સલાડ આ બધું ગ્રીન સલાડને લગતો સામાન હે ને આ જુઓ મશરૂમ જેને અમે ત્યાં કીએ કુકડામાં સતર યોગ્ય હોય અહીંયા છે ને મશરૂમમાં લોકો બહુ જ ના ખાઈ નીકળે કે બહુ જ ના હેલ્ધી છે તો જો કેટલા મૂંઘા હે આ એક ઓઇલું મશરૂમનું સત્તર સેકલનું હે આ સત્તર યુ સત્તર સેકલનું હે ને જુઓ આ લહણ વીસનો કિલો ઓલું ફોલેલું લહણ પચીસનો કિલો તો એ લેવાય કાલે ભાઈ જુઓ તો કેવડું મોટું મોટું લહણ આવે એવડે એવડા ગાંઠી આવે ને આ લહણ હે એ ત્રણ સેકલનું હે કોઈની કિલાને છે બી ન લેવું હોય ને ચાર જ ગાંઠિયા લેવાય ને તો ત્રણ સેકલનું વાવ કોબી જુઓ એવડા એવડા મોટા મોટા કોબીના ઓલા ફ્રેશ ફ્રેશ એકદમ તાજા ત્રણ સેકલની કિલો કલર હોગી સાત સેકલનું કિલો આ દૂધ પચીસ સેકલનું કિલો આ એક ત્રણ ત્રણ ફૂટ એ ચાર સેકલનું આ પાછા રીંગડા એવા બીજી ક્વોલિટીના પાંચ સેકલના આ બીટરૂટ બીટરૂટનો ભાવ લખેલો નથી અને રતારું છે સાત સેકલના કિલો આખું ફ્રેશ વેજીટેબલ છે બધું ટ્રાફિક બહુ જ નહીં છે વેજીટેબલમાં કારણ કે અહીંયા છે ને સસ્તું મળે ફ્રેશ મળે અને રિઝનેબલ ભાવમાં મળે એટલે અહીંયા મોટા સુપરમાં બધા વધારે આવે તો જુઓ કેટલી પ્રકારના ગાંબા મરચાં છે કેપ્સિકમ લાલ પીરા
આ બધા મીઠા મરચાં સલાડમાં ખાવાના, લૂખા ખાવાના, પેલા મરચાં, પેલા હે તીખા મરચાં, એનો ભાવ લખલા ઉપર છે હાથના કિલો, હાથના કિલો, હાથના કિલો, બધા હાથના કિલો. ના જોવો તીખા મરચાં સાઈઝ તો તમે જોવો કેવડા મોટા મોટા, આ તીખા મરચાં એવડા એવડા આવે જોવો તો, આ તીખા મરચાં હે જે હાથ શકલના કિલો હે. અહીંયા જોવો આ એક્સેલ બ્લુ એનર્જી ડ્રિંક આવે, આ બિયર કે નહીં ખાલી સાદું એનર્જી ડ્રિંક એક્સેલ, જે 12 સેકલમાં 4 ડબલા, બાકી 1 ડબલું તમે દુકાનથી લ્યો ને તે બહાર તો 9 સેકલનું આવે, ના અહીંયા 12ના 4 ડબલા, તમને ઘણું બધું સસ્તું પડે તમે અહીંયા લ્યો ને. તો જોવો લીંબુ પણ 6 સેકલનો કિલો હે, લીંબુ તો વેજીટેબલનું પૂરું થયું. હવે જઈએ ડ્રિંક્સના એરિયામાં, તો જોવો આ કોલાના નાના જે ટીનના આવે એ આખે આખું 18 સેકલમાં 18 સેકલમાં 100 બોટલો આવે. આ જુઓ આ માછલી છે સાલમોન ફિશ યાની 99 કિલો, ખબર નહીં આ લોકો કેમ ખાતા હોય. આ બધો એ પ્લાસ્ટિકનો યુઝ એન્ડ થ્રો વન ટાઈમ યુઝ સામાન. આ હે બેબીઝનું જોઈ લ્યો, છોકરા નાનાનું, નાના છોકરાનું શેમ્પુ, હાબુ, પછીનું જે કંઈ હોય, તો જેવું 17 સેકલનું હોય, 17 સેકલનું, 17 સેકલનું, 21 સેકલનું બેબી શેમ્પુ એન્ડ બેબી સોપ. આ હે ને જો નાના છોકરાને ખાવાનું કેવું આવે સફરજનનું. અહીંયા આવા નાના છોકરા હોય ને 1 મહિના 2 મહિના વર્ષ દીના એનું આવું ખાવાનું તૈયાર આવે રેડીમેડ, 15 ના 3 હે ગમે એ ફ્લેવરમાં લ્યો, અહીંયા છોકરા બહુ ખાતા હોય તો આવા તૈયાર આવે સફરજનનું એ છોકરાઓ માટે. અહીંયા બધું છોકરાઓનું ખાવાનું હોય નાના છોકરાઓનું. ના હે છોકરાઓના ડાયપર હે હગીસના, જુઓ છોકરાઓના ડાયપર કેટલા આવે, 5 લખેલો એક પણ 5 મહિનાનું, 6 મહિનાનું, 12 કિલોનું, 12 થી 18 કિલો સુધીનું કિલા નહીં સેબી અને વરહ નહીં સેબી અહીંયા ડાયપર મળે જાય. લખેલ હે 110 ના 3 પેકેટ, બહુ સસ્તા કહેવાય 110 ના 3 પેકેટ. કેટલા હતા હે અમે 37, એ કોયલામાં 37 ડાયપર આવે. આ હે સિમિલક, આ કોઈને દૂધનો અભાવ હોય ને ધાવણનું આવતું હોય તો જો અહીંયા છોકરાઓને આ પીવડાવે, જો કે આ તો કોઈ ધવરાવતું જ નથી બાયું, મોટે ભેગી છોકરાઓને આ પીવડાવે, બુટલીમાં બોટલમાં નાખે આ બધું ને છોકરાઓને જ્યાં ભીખું થાય ને ત્યારે એ પીવડાવે. અહીંયા બહુ ઓછું ઓછું માનું ધાવણ આપે આ લોકોને. ઠીક હવે આ તો આ ડાયપર હે બધા, ને ડાયપર સોરી આ હે વાઇફ છે, બેબી વાઇફ છે, ભીના જી પે ભીના ઓલા આવે ને બેબી વાઇફ્સ, છોકરાને ટોયલેટ પેશાબ કર્યો હોય તો લૂહે ડાયપર બદલાવવા ટાણે તો એ પિંચાહીના 3 ની પણ બહુ સસ્તું કહેવાય. હા હે ટોયલેટ પેપર હે, હવે ટોયલેટ પેપર જોવો કેટલા હે, કેટલા ટોયલેટ પેપર હે, તો તમને હે ને 100 લેખ છે, 31 નું 33 નું. તો ટોયલેટ પેપર આ લોકો હે ને ટોયલેટ જાય ને ત્યારે અહીંયા પાણીની સુવિધા નથી, આ લોકો આ ટોયલેટ પેપર યુઝ કરે, સમજે કે ને તમે લોકો બધા. હા તો એ હે વિદેશમાં પહેલી પહેલાં આવ્યો ને તો આપણી તો ખાવું કંઈક અલગ જ લાગે, તો આપણી ત્યાં ગોથી એક કંઈ કંઈ ચોરસી ડબલું. તો આ જો આ લાઇટનો સામાન, આ મોજામાં કામ કરવા ટાણે આ લોકો મોજા પહેરીને બહુ કામ કરે, હાથનું જતન બહુ જ કરે, આ બધું ક્લિનિંગનો સામાન. આ ઇકોનોમિકા આપણી જે ઇકોનોમિકા મતલબ ઓલું એસિડ આવે ને, તો અહીંયા એસિડના 5-5 લિટરના આવા ડબલા આવે, 7 સેકલું, 8 સેકલું, 1 ડબલું. તો આ વિડીયો હે ને બહુ મોટો થઈ ગયો, હવે બીજો હે ને હું કાલે બીજો ભાગ મૂકી, કારણ કે 1 કલાક ઉપરનો વિડીયો હે તો બહુ લાંબો થઈ જાય, તો પછી આથી બીજો હે ને કાલુના ભાગમાં આવી છે, બીજો ભાગ કાલે મૂકી કારણ કે બહુ મોટો સુપર હતો, તો બહુ મોટો વિડીયો બની ગયો. તો તમને વિડીયો જોવો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. સીતારામ બધાની.